નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જે લોકોને કબજિયાત રહેતી હોય એટલે કે પેટ સાફ ન થતું હોય સવાર સવારમાં એકવાર જઈ આવે છતાં પણ થોડી વાર પછી બીજી વાર મળ ત્યાગમાં જવાની ઈચ્છા થાય અને ઘણા લોકોને દિવસમાં બે વાર કે ત્રણ વાર કે ચાર વાર પણ જવું પડે આવા લોકોની આ જે સમસ્યા છે પાચનની સમસ્યા પેટ સાફ ન થવાની સમસ્યા આ મિત્રો ભવિષ્યમાં ઘાતક સાબિત થાય અને આંતરડાને એટલું ગંભીર નુકસાન પહોંચાડી શકે કે એની તમે કલ્પના પણ ન કરી હોય મિત્રો આવી સમસ્યા છે એટલે કે પેટ સાફ ન થવાની કબજિયાતની સમસ્યા છે આ સમસ્યાને દૂર કરવા માટે એક તેલ છે એનો પ્રયોગ બતાવું છું મિત્રો એક તેલ છે તેલ એ આંતરડા પૂરી રીતે સાફ કરી નાખે છે આખું પેટ સાફ કરે છે એટલે કે કબજિયાતને દૂર કરે છે અને એ તેલનું નામ છે એડિયું એરંડિયું દિવેલ મિત્રો દિવેલનો એક પ્રયોગ છે કે જેનાથી જે લોકોને પેટ સાફ ન થતું હોય તો જોરદાર રિઝલ્ટ મળે છે એડિયું છે ને એડિયું જેને નિયમિત કબજિયાતની સમસ્યા રહેતી હોય તો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ પાણી અથવા દૂધ સાથે એક ચમચી એડિયું પી લેવાનું છે બીજો તમને એ કહું કે એડિયું છે કાયમ લેવાનું નથી એડિયું એવી વસ્તુ છે કે એને અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર પ્રયોગ કરવાનો એ એક અઠવાડિયું અથવા બે જ અઠવાડિયા કેમ કે મિત્રો એરંડિયું કાયમ લેવાથી એ શરીરને નુકસાન પણ કરી શકે છે એટલે માત્ર ને માત્ર પેટ સાફ કરવા પૂરતો જ ઉપયોગ અને કબજિયાત દૂર થવા પૂરતો જ છે બીજી વાર તમે ખોરાક અને ભોજન અને જીવનશૈલીમાં ધ્યાન રાખો થોડું તો કબજિયાત ન થાય નહીંતર વારંવાર આવી સમસ્યા થાય તો વારંવાર એડિયું પણ ન લેવાય પણ મિત્રો જે લોકોને રોજ કબજિયાતની સમસ્યા રહેશે તો આ રીતે એકાંતરા એડિયાનો પ્રયોગ કરો બીજું એક કહું કે ક્યારેક એવું લાગતું હોય તમને પેટ સાફ ન થતું હોય અથવા અમુક ટાઈમ પૂરતું લાગતું હોય અમુક સમયે ગરબડ રહેતી હોય ને અમુક અમુક અઠવાડિયામાં બે ત્રણ વાર એવું થતું હોય અથવા દિવસમાં બે બે વાર જવું પડતું હોય તો મિત્રો દર મહિને એડિયાનો એક પ્રયોગ કરવાનો છે બે કે ત્રણ મહિના કરો એટલે આખું પેટ સાફ થઈ જાય ખાલી મહિનામાં તમે એક જ વાર અને મહિનામાં જ્યારે એકવાર આ પ્રયોગ કરવાનો હોય ને ત્યારે દિવસે કરવાનો છે પ્રયોગ એડિયાનો જેની અંદર એકથી દોઢ ચમચી કે બે ચમચી પણ એડિયું લઈ શકાય એને ગરમ ગરમ એટલે હુંફાળા પાણી અથવા હુંફાળા દૂધ સાથે લેવાનું છે એને દિવસે લેવાનું છે મિત્રો અને તમે આ એડિયું લેશો એટલે અમુક સમય પછી એમ કહેવાય કે તમારા પેટમાં પ્રેશર આવે અને તમારે જવું પડે અને ઘણા લોકોને કદાચ આનાથી ઝાડા જેવું પણ લાગે પણ મહિનામાં એક જ વાર કરવાનું છે એટલે મૂંઝાવાનું નથી ઝાડા જેવું કદાચ થઈ જાય તો કેમ કે એડિયું છે ને એ જે અમુક વર્ષોથી જે અથવા અમુક ઘણા ટાઈમથી જે કબજિયાત રહેતી હોય અને મળ ચોટી ગયો હોય આંતરડામાં અને એ રીતે મળ ગંઠાઈ ગયો હોય ને તો એડિયું છે આ બધા જ મળ છે એને ઢીલો કરી અને કાઢી નાખે છે એટલે કદાચ અમુક લોકોને એવું થાય કે ઝાડા જેવું લાય એવું લાગે ઝાડા જેવું તો મૂંઝાવાનું નથી પહેલાં એક ચમચી લેવાનું છે પહેલી વાર પ્રયોગ કરતા હોય ત્યારે એડિયું એક ચમચી અથવા એમાં પણ શેજ ઓછું એટલું લઈ શકાય મહિનામાં તમે એકવાર આ પ્રયોગ કરો એટલે આખું પેટ સાફ થાય છે અને ઘણા દિવસોથી પેટમાં કબજિયાત રહેતી હોય અને કચરો આંતરડામાં ચોટી ગયો હોય ને બધો કચરો છે એ નીકળી જાય છે અને આ પણ દર મહિને પ્રયોગ કરવાનો નથી એડિયાનો પ્રયોગ તો અમુક ટાઈમ પૂરતો જ લેવાનો હોય છે કે જ્યારે તમને એમ લાગે કે આખું શરીર છે એકદમ રિલેક્સ થઈ ગયું છે સાફ થઈ ગયું છે અને બીજી વાર આવી સમસ્યાઓ ન થાય એની માટે ભોજન છે એ જ ભોજન અને જીવનશૈલી છે એ જ તમારું એક અચૂક હથિયાર છે જીવનશૈલી અને ભોજન છે એમાં પૂરતું ધ્યાન રાખો ને તો બીજી વાર કબજિયાત ન થાય તો દર મહિને મિત્રો એકવાર એડિયાનો આ પ્રયોગ છે ને એ આખું પેટ સાફ કરે છે આંતરડા સાફ કરે છે અને શરીરમાંથી પેટમાંથી બધો કચરો બહાર કાઢે છે અને જે લોકોને કાયમ આવું રહેતું હોય ને તો એડિયું એકાંતરા અને એક જ અઠવાડિયું એનો ઉપયોગ કરવાનો છે જેનાથી પેટ લગભગ અઠવાડિયામાં તમારે કબજીયાતની સમસ્યા છે એમ ધીમે ધીમે એમાં રિઝલ્ટ સારું મળશે અને પાટે સડી જશે ગાડી એમ કહેવાય કે અને પછી બીજી વાર તમે ધ્યાન રાખજો તમારે ધ્યાન રાખવું પડશે ખોરાક અને જીવનશૈલીમાં ખાસ તો ભોજન લેવાની શૈલી છે એમાં પૂરતું ધ્યાન રાખજો તો ફરીવાર કબજિયાત નહીં થાય નહીંતર કબજિયાત છે એ ફરી પાછી થાય અને ફરી પાછો એડિયાનો પ્રયોગ દર વખતે ન કરવો તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી